જય કૃષ્ણ વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 3 અને 4 માં ગ્રામર ગ્રામરને ગુજરાતીમાં કહેવાય વ્યાકરણ ગ્રામર ભણવાનું છે. ગ્રામરનો ટોપિક છે સંબંધક્ષરવર્ણ એટલે કે પોઝેસિવ એડજેક્ટિવ્સ. હવે આપણે ગુજરાતીમાં બોલતા હોય ને કે આ મારી માર્કર છે, પેલી તારી ચોપડી છે, તે તેનું પર્સ છે, એવું મારી તારી તેનું તેઓની તેની એ જે શબ્દો છે ગુજરાતીમાં એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે સંબંધક સર્વનામ છે ગુજરાતીમાં એને અંગ્રેજીમાં કહેવાય પોઝેસિવ એડજેક્ટિવ્સ. પોઝેસિવ એડજેક્ટિવ્સ કહેવાય છે. આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, ઘણા એવા શબ્દો હોય જ છે આપણે બોલતા હોય કે આ મારી ચોપડી છે, પેલી તારી ચોપડી છે, પેલી તેઓનું ઘર છે, તારી તેઓની મારી આપણી, એ બધા જે શબ્દો છે એને અંગ્રેજીમાં પોઝેસિવ એડજેક્ટિવ્સ કહેવાય છે. તો આપણે આજે પોઝેસિવ એડજેક્ટિવ્સ ક્યાં ક્યાં છે એ સમજીએ. ક્યારે ક્યાં પોઝેસિવ એડજેક્ટિવ્સ એટલે કે સંબંધક સર્વનામનો ઉપયોગ કરવાનો છે એવી ખાલી જગ્યા એક્ઝામમાં પૂછાય કે સંબંધક સર્વનામની ખાલી જગ્યા પૂછાય તો ક્યારે કયું સંબંધક સર્વનામ વપરાય એ તમને ખબર હોય તો તમે ખાલી જગ્યા લખી શકો, બરાબર ને? તો આપણે એ આજે ગ્રામર ભણવાનો છે. તો પહેલા આપણે સમજૂતી કરીએ. આજે ગ્રામર છે એ તમારી અંગ્રેજી CW નોટમાં ધોરણ 3 માં પણ આ જરૂરી છે અને ધોરણ 4 માં પણ આ જરૂરી છે. એટલે આ ગ્રામર શરૂઆતથી લઈ અને હું જે વિડીયોમાં કરાવ એ બધું તમારે તમારી CW નોટમાં લખવાનું છે. તો જોઈએ, આપણે સમજીએ. વ્યક્તિ અને વસ્તુ વચ્ચેનો માલિકીનો સંબંધ અથવા બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે પોઝેસિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યક્તિ અને વસ્તુ વચ્ચેનો સંબંધ કે આ મારી માર્કર છે, પેલી તારી સાયકલ છે, કોઈ વ્યક્તિ હોય એની વસ્તુ છે, માલિકી છે એટલે એની જ પોતાની વસ્તુ હોય. આ મારો મોબાઈલ છે તો એની પોતાની જ વસ્તુ હોય ત્યારે વ્યક્તિ અને વસ્તુ વચ્ચેનો સંબંધ થાય. અથવા ક્યારે વપરાય પોઝેસિવ? કે વ્યક્તિ અથવા વ્યક્તિ વચ્ચેનો સંબંધ કે આ મારા કાકા છે, પેલો મારો ભાઈ છે. વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેના સંબંધમાં પણ આ પોઝેસિવ્સનો ઉપયોગ થાય છે. બરાબર સમજાઈ ગયું? હવે તો કે ક્યાં છે પોઝેસિવ્સ? માય એટલે કે મારું, અવર એટલે આપણું, યોર એટલે તારું અથવા તમારું, હિઝ એટલે તેનું, હર એટલે તેનું, હેર એટલે તેઓનું, એ સંબંધક સર્વનામ છે. અંગ્રેજીમાં ક્યાં સંબંધક સર્વનામ છે? તો કે ક્યાં છે આવ્યા? માય, અવર, યોર, હિઝ, હર એ બધા સંબંધક સર્વનામ છે જેને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે પોઝેસિવ એડજેક્ટિવ્સ જે આપણે ભણીએ છીએ એ. બરાબર. હવે આપણે ક્યારે ક્યાં પોઝેસિવ એડજેક્ટિવ્સનો ઉપયોગ કરીએ છીએ એ આપણે આ કોષ્ટકમાં છે લખેલું, બરાબર? તો એ આપણે સમજીએ. આ એક્ઝામનું કોષ્ટક છે, બધા કોષ્ટક યાદ રાખવાનું છે બધાને, કારણ કે જો આ કોષ્ટક આવડશે તો જ તમને આની ખાલી જગ્યા આવડશે, બરાબર? આ કોષ્ટક છે એમાં પેલું છે પર્સનલ પ્રોનાઉન્સ એટલે સર્વનામ, બરાબર? સર્વનામ અને એની સામે એનો પોઝેસિવ એટલે સંબંધક રૂપ આપેલું છે. આ જે સર્વનામ છે એની સામે એનું સંબંધક રૂપ આપેલું છે. તો એ આપણે સમજીએ. તો સૌથી પહેલા છે આઈ. આઈ એટલે હું, બરાબર? તો એનું સંબંધક સર્વનામ શું છે? એનો સંબંધક રૂપ કયું કહેવાય? આઈ સાથે
મારો મોબાઈલ અથવા મારું ઘર મારી શાળા તો મારું મારી મારો એ બધા આઈ સાથે વપરાય બરાબર ને તો આઈ સાથે બધા વપરાય મારું મારી મારો બરાબર તો એની અંગ્રેજીમાં શું કહેવાય માય શું કહેવાય માય આઈ સાથે વપરાય માય તો એનું એક આપણે એક્ઝામ્પલ સમજીએ એક્ઝામ્પલ એટલે ઉદાહરણ I am teacher. This is my book. એ પણ કરી શકો બીજો એક ઉદાહરણ કરી આપણે કે હું કરણ છું આ મારું બેગ છે બરાબર તો I am કરણ હું કરણ છું એટલે શું થાય તો કે I am કરણ અને આ મારું બેગ છે તો એનું શું થાય This is My bed. જો આઈ સાથે શું વપરાયું માય બરાબર મેં બે ઉદાહરણ આપ્યા એક હું શિક્ષક છું તો કે આઈ એમ અ ટીચર આ મારી ચોપડી છે તો કે ધીસ ઇઝ માય બુક બરાબર આ કરણનું ઉદાહરણ મેં તમને લખીને સમજાવ્યું કે આઈ એમ કરણ હું કરણ છું ધીસ ઇઝ માય બેડ તો આ મારું બેડ છે મારું બેડ કે મારું ફોન કે મારું બુક માય બેડ ગમે મારું મારી મારા માટે આઈ સાથે હંમેશા માય વપરાય છે ખાસ યાદ રાખવાનું છે બરાબર હવે બીજું કે વી છે સર્વનામ વી હોય ત્યારે ખાલી જગ્યામાં સર્વનામ વી હોય વી એટલે શું થાય અમે આપણે તો એની સાથે શું વપરાય કે ઓ યુ આર અમારી અમારો બરાબર તો આપણે બોલીએ ને કે અમે વિદ્યાર્થીઓ છીએ પહેલી અમારી સ્કૂલ છે તો અમારી સાથે વી એટલે અમે અમે સાથે કયું સંબંધક સર્વનામ વપરાય અમારી તો એનું ઉદાહરણ જોઈએ વી આર સ્ટુડન્ટ્સ અમે વિદ્યાર્થીઓ છીએ એટલે વી વપરાયું સર્વનામમાં શું વપરાયું વી હવે પહેલી અમારી સ્કૂલ છે પહેલી એટલે ધેટ સ્કૂલ એક જ છે એટલે ધેટ ધેટ ઇઝ અવર સ્કૂલ શું વપરાયું અવર એટલે વી સાથે અવર વપરાય એટલે અમારી બરાબર વી સાથે શું વપરાય અવર કે અમે વિદ્યાર્થીઓ છીએ પહેલી અમારી સ્કૂલ અથવા શાળા છે તો વી સાથે કયું સંબંધક સર્વનામ વપરાય અવર જો અહીંયા સર્વનામમાં વી હોય તો એની સાથે તમારે પાછળ ખાલી જગ્યા હોય સર્વનામ વી હોય અને પાછળ ખાલી જગ્યા હોય ત્યારે તમારે અવર મૂકવું પડે હવે ત્યાર પછી હું યુ યુ તુ છે એક વચનમાં પણ વપરાય છે ને આપણને ખબર છે તમે કહેવા માટે પણ બહુવચનમાં પણ યુ હોય છે બરાબર તો એ સબ એક વચનમાં યુ માટે એનો સંબંધક સર્વનામ છે યો એટલે તારો તારી તારો એમ તું નર્સ અથવા તું રોહન છે તે રોહન છે એવું કરવું હોય એક વચનમાં પણ વપરાય અથવા તમે ડોક્ટર છો તો યોર બહુવચનમાં વપરાય બરાબર તો એનું આપણે જોઈએ એની સાથે જોયું કે આ તમારું દવાખાનું છે તો શું વપરાય યોર બંનેમાં યોર જ આવશે બરાબર તમે ટપાલી છો તો યુ આર પોસ્ટમેન ટપાલી ઉંમરમાં મોટા હોય તું ટપાલી છે ના બરાબર શું કહીએ કે તમે ટપાલી છો તો યુ આર પોસ્ટમેન બરાબર તો એની સાથે આ તમારી સાયકલ છે બરાબર તો ધીસ ઇઝ યોર બાયસિકલ એવી રીતે બીજું એક ઉદાહરણ જોઈએ કે તમે ટપાલી છો એનું જ આપણે અંગ્રેજી કરીએ શું થાય તમે એટલે યુ યુ સાથે હંમેશા એક વચન કે બહુવચન હંમેશા આર વપરાય છે એટલે એનું એક્ઝામ્પલ જોઈએ યુ આર પોસ્ટમેન
તમે ટપાલી છો એમાં સર્વનામ વપરાણો યુ હવે તે તમારી સાયકલ છે તે એટલે ઈટ સાયકલ માટે શું વપરાય ઈટ તો કે ઈટ ઇઝ યોર બાયસિકલ યોર યુ સાથે શું વપરાય સંબંધક રૂપ યોર તમારી સાયકલ તમારું દવાખાનું અહીંયા હોય યુ આર ડોક્ટર ઇટ ઇઝ યોર હોસ્પિટલ તમે ડોક્ટર છો તે તમારું દવાખાનું છે યુ સાથે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે યુ એકવચન હોય કે બહુવચન તું અથવા તમે એકવચન હોય કે બહુવચન તમારે યોર વાપરવાનો છે યોર એટલે તારું તારી તારો એકવચનમાં થાય બહુવચનમાં યોર એટલે તમારું અથવા તમારું હવે ત્યાર પછીનું હી હી એટલે તે આપણે પુરુષવાચક સર્વનામ છે કોઈ છોકરા માટે કોઈ પુરુષ માટે તે વપરાય કે તે અમારા પડોશી છે હેટ ઇઝ હિઝ હાઉસ એટલે પેલું તેનું ઘર છે અથવા તે રોહન છે તો હી ઇઝ રોહન અને પેલું તેનું સ્કૂટર છે તો ધેટ ઇઝ હિઝ સ્કૂટર રોહન એના ઈ વપરાયું ત્યારે સંબંધક સર્વનામ પુરુષવાચક હી હોય ત્યારે એની સાથે હિઝ આવે એચ આઈ એસ હિઝ એટલે તેનું તેનો એમ કે તેનું સ્કૂટર તેનો મોબાઈલ તેનું ઘર માટે હી સાથે શું આવે હિઝ તો હી ઇઝ અવર નેબર તે અમારા પડોશી છે હી ઇઝ અવર નેબર નેબર નો સ્પેલિંગ મોટો છે પણ પડોશી છે બરાબર તે અમારા પડોશી છે એટલે હી વપરાયું છે વાક્યમાં સર્વનામ હી વપરાયું છે પેલું તેનું ઘર છે આપણે કોઈને બતાવીએ કે પેલું તેનું ઘર છે તો ઘર એક જ છે એટલે ધેટ ઇઝ હિઝ હાઉસ પેલું તેનું ઘર છે એટલે હિઝ હાઉસ બરાબર તો તે હી સાથે સંબંધક રૂપ હંમેશા શું વપરાય હિઝ પુરુષવાચક સર્વનામ છે કોઈ પુરુષની વાત હોય છોકરાની વાત હોય તો પણ આપણે હી વાપરીએ છીએ હી એટલે તે એની સાથે હિઝ હંમેશા વાપરવાનું બરાબર હવે સી શું આપે છે સર્વનામમાં આપણે સી એટલે તેણી એટલે સ્ત્રીવાચક સર્વનામ છે કોઈ છોકરી અથવા સ્ત્રીનું નામ હોય ત્યારે આપણે સી વાપરીએ છીએ અને એનું સંબંધક રૂપ છે એચ ઈ આર હર એટલે તેણીનું તેણીનો તેણીની એવું થાય બરાબર એટલે આપણે ઉદાહરણ જોઈએ કે સી ઇઝ બેલા બેલા છોકરીનું નામ છે કે તેણી બેલા છે ધીસ ઇઝ હર ટોય આ તેનું રમકડું છે તો સી વાળું એક્ઝામ્પલ જોઈએ સી ઇઝ બેલાની જગ્યાએ કોઈ છોકરીનું પણ નામ હોય તો પણ સી લાગે બરાબર સી ઇઝ બેલા આ તેનું રમકડું છે તો ધીસ ઇઝ હર ટોય જો અહીંયા શું આવ્યું હર કે આ તેનું રમકડું છે બેલા એટલે બેલા કોણ છે તો કે સી સી સાથે શું સંબંધક રૂપ વપરાય હર એચ ઈ આર હર હવે ઈટ કોઈ નિર્જીવ વસ્તુ કે પ્રાણી માટે આપણે ઈટ વાપરીએ છીએ બરાબર ઈટ એટલે તે મંકી એલિફન્ટ ફેન બેન્ચીસ કોઈ ફ્રૂટ કોઈ ફ્લાવર બરાબર એના માટે આપણે કયું સંબંધક રૂપ વાપરીએ છીએ ઈટ ઈટ એટલે તે તો સોરી સર્વનામ છે બરાબર સંબંધક રૂપ ઇટ્સ આવશે કયું સર્વનામ વાપરીએ આપણે તો કે ઈટ એટલે તે તો એનું સંબંધક રૂપ થાય આઈ ટી એસ ઇટ્સ એટલે તેનું તેની એવું થાય બરાબર નિર્જીવ વસ્તુ પ્રાણીઓ પક્ષીઓ ફળો કે ફૂલો માટે આપણે ઈટ વાપરીએ છીએ તો એનું ઉદાહરણ જોઈએ ઈટ ઇઝ
बने जे वस्तु होय એ ધીસ તો એના માટે આપણે ઈટ વપરાય છે ઈટ સર્વનામ સાથે તેનો સંબંધ પૂરો આઈ ટી એસ ઈટ્સ વપરાય છે આપણે ત્રીજા અને ચોથામાં ગ્રામર સર્વનામની એટલે કે આઈ વી યુ વી શી ધેય વાળી સર્વનામની ખાલી જગ્યા ને જોઈ ગયા બરાબર તો એ ખાલી જગ્યા તમને સમજાવી આગળ જ આપણે ટોપિક સમજી ગયા છીએ કે સર્વનામ મૂકી ખાલી જગ્યા પૂરો એ તમારે ભણી ગયા છો તમે હવે સર્વનામ તમને આવી ગયું છે તો એના અનુરૂપ જ્યારે ખાલી જગ્યામાં સર્વનામ હોય અને તમારે એનું સંબંધક રૂપ લખવાનું હોય એ આ વિડિયોમાં આપણે સમજવાનું છે આપણે આ વિડિયોમાં પઝેસિવ એડજેક્ટિવ્સ એટલે શું એની સમજૂતી લીધી ખાસ આ કોષ્ટક તમારે વારંવાર વાંચી અને વી સાથે અવર યુ સાથે યોર હી સાથે હીઝ સી સાથે હર તે સાથે તેઅર એ બધા પાકા કરવાના છે આ કોષ્ટક આવશે તો જ તમને ખાલી જગ્યા હવે જે હું શીખવાડું છું એ આવશે અને ત્યાર પછી આ ઉદાહરણ છે કોષ સમજૂતી આ કોષ્ટક અને ત્યાર પછીના આ ઉદાહરણ તમારે લખવાના છે તમારી સી ડબલ્યુ નોટમાં અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આની ખાલી જગ્યા શીખશું બરાબર તો વારંવાર તમે વાંચજો જેથી કરી અને પાકા રહી જાય મોઢે યાદ રહી જાય અને ખાલી જગ્યામાં એક્ઝામમાં પૂછાય સંબંધક રૂપ પોઝેસિવ એડજેક્ટિવ્સની ખાલી જગ્યા તો તમને આવડે બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ